प्रधानमंत्री मोदी गुजरात प्रवासे अने आज अंतिम दिवस है तेमनो त्रीजो दिवस सूरत में खास हाजरी आपवाना छे जेमां प्रधानमंत्री गांधीनगर राजभवन थी रवाना थया अमदावाद पहुंचा ज्यांथी हवे हेलिकॉप्टर मार्फते सूरत जवा रवाना थया छे। 11:30 वागे लगभग तेओ पहुंची जशे सूरत तेओ अनुमान छे। त्यारे सूरत में प्रधानमंत्री मोदी K9 वज्र टैंक सैन्य ने अर्पण करवाना छे। महत्वनुं छे सूरत में हजीरा में K9 वज्र टैंक तैयार कराई छे तो आ कार्यक्रम में तेओ आ टैंक समर्पित करशे देश ने। अने त्यार बादना तेमना कार्यक्रम नी वात करिए तो 12:25 सिलवास जवा निकळशे। अने बीजी बाजु प्रधानमंत्रीना दक्षिण गुजरातनो जे आ प्रवास छे तेने लईने पोलीस नो हाल तो चापतो बंदोबस्त गोठवी देवायो छे। सिलवास खाते पण चुस्त बंदोबस्त, सूरत खाते पण मोटी संख्यामां पोलीसकर्मीओ जवानो खड़े पगे छे। 350 મહારાષ્ટ્રના પોલીસ કર્મચારીઓની પણ મદદ લેવાઈ રહી છે, 250 ગુજરાતના પોલીસ કર્મીઓ છે અને આ સિવાય અન્ય ટીમ જે સતત સુરક્ષા પર નજર રાખી રહી છે। તો પ્રધાનમંત્રી હવે દક્ષિણ ગુજરાત તરફ રવાના થયા છે, અમદાવાદથી નીકળી ચૂક્યા છે, હેલિકોપ્ટર મારફતે સુરત જવા માટે તેઓ રવાના થઈ ચૂક્યા છે। આજનો પણ કાર્યક્રમ તેમનો વ્યસ્ત દિવસ રહેશે, આજે પણ વિવિધ કાર્યક્રમોનું જ્યારે તેઓ લોકાર્પણ કરવાના છે, ખાસ કરીને દમણ દાદરાનગર હવેલીમાં પણ કરોડોના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ સિલવાસમાં જાહેર સભાને પણ સંબોધવાના છે। તો પ્રધાનમંત્રી જે આજે હવે સુરત જવા રવાના થયા છે અને હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે K9 વજ્ર ટેન્ક જે સુરતમાં તૈયાર થઈ છે, તે આ વજ્ર ટેન્ક અને સેનાની તાકાતમાં વધારો કરનારી આ ટેન્ક તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ ટેન્ક સુરતમાં જ બનાવવામાં આવી છે। હજીરામાં ફેક્ટરીમાં તેનું નિર્માણ થયું છે અને આવી અન્ય 100 ટેન્ક અહીં નિર્માણ પામવાની છે જે તમામ સેનાને આપવામાં આવશે। તો આ ટેન્કની અનેક ખાસિયતો છે, ઓટોમેટિક છે આ ટેન્ક અને આ સિવાય અનેક એવી ખાસિયતો કે જે સેનાને ચોક્કસથી એક બળ પૂરું પાડશે, એક જોમ અને જુસ્સો વધારશે સેનાનો, જ્યારે K9 વજ્ર ટેન્ક હવે સેનાને મળશે આજે। તો સુરતમાં તેને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ જ સ્થળ પર પ્રધાનમંત્રી થોડી વારમાં પહોંચશે અને ટેન્ક સેનાને દેશની સેનાને સમર્પિત કરશે। તો સુરતમાં જ નિર્માણ પામેલી આ ટેન્ક જે આજે સેનાને મળશે અને આ સિવાય સુરતથી આગળના કાર્યક્રમોમાં આપણા પ્રધાનમંત્રી આગળ વધશે અને બીજી વખત દાદરાનગર હવેલીની મુલાકાત લેવાના છે, સેલવાસ જવાના છે, દમણમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। આવી અનેક જે યોજનાઓ અને કાર્યક્રમો છે આજના પ્રધાનમંત્રીના ખૂબ જ વ્યસ્તતાપૂર્ણ આજનો દિવસ પણ અને ત્યારબાદ અંતે મહારાષ્ટ્ર જવા રવાના થવાના છે પ્રધાનમંત્રી। તો 7 SP 21 DYSP નો કાફલો ખડકી દેવાયો છે સુરક્ષામાં, 350 મહારાષ્ટ્રના પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે અને કડક સુરક્ષાનો બંદોબસ્ત જેના પર સતત નજર રખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત જ્યાં આજે પ્રધાનમંત્રી વિવિધ મુલાકાતે છે, વિવિધ શહેરોની મુલાકાતે, ત્યારે ચાંપતો બંદોબસ્ત। તો પ્રધાનમંત્રી 3 દિવસથી ગુજરાતમાં હતા, અગાઉ બંને દિવસો જે વિવિધ કાર્યક્રમોના ઉદઘાટનમાં તેમના વીત્યા, લોકાર્પણમાં વીત્યા અને હવે આજનો ત્રીજો દિવસ પણ એટલો જ મહત્વનો, ખાસ કરીને ભારતીય સેના માટે આજે એક મહત્વનો દિવસ, K9 વજ્ર ટેન્ક મળવા જઈ રહી છે ભારતીય સેનાને। તો 17-18-19 એમ 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા પ્રધાનમંત્રી અને આજના દિવસની તેમની શરૂઆત થઈ છે પરિવારની મુલાકાત સાથે। ગાંધીનગરથી રવાના થતા સમયે અમદાવાદ આવતા પહેલા પોતાના પરિવારને મળ્યા, પોતાની માતાને મળ્યા છે પ્રધાનમંત્રી। હીરાબાની તેમણે મુલાકાત લીધી અને તેમની સાથે મુલાકાત બાદ હવે સુરત તરફ તેઓ પ્રયાણ કરી રહ્યા છે। 1.5 કલાક જેટલો સમય તેમણે અહીં પરિવાર સાથે વિતાવ્યો, તેમના ભાઈ, તેમનો પરિવાર છે તેમની સાથે પણ સમય વિતાવ્યો અને 1.5 કલાક જેટલો સમય પસાર કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા, અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે સુરત જવા રવાના થયા છે। દેશ માટે અને સેના માટે આજે સૌથી ગૌરવની વાત છે, કારણ કે K9 વજ્ર ટેન્ક આજે દેશને સમર્પિત થવા જઈ રહ્યો છે। આ ફેક્ટરી જે ખાનગી ક્ષેત્રની પહેલી ફેક્ટરી છે તેનું પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો K9 વજ્ર ટેન્ક છે, ખૂબ જ અત્યાધુનિક ટેન્ક છે। બોફોર્સની સરખામણીમાં આ ટેન્ક એટલા માટે મહત્વની છે કારણ કે આખી ટેન્ક ઓટોમેટિક છે અને તે બોફોર્સની સરખામણીમાં સૌથી ફાસ્ટ છે। L&T દ્વારા આ જે ટેન્ક છે તે બનાવવામાં આવી રહી છે। હાલ જે સુરતના હજીરા ખાતે જે ફેક્ટરી આવી છે ત્યાં આ ટેન્ક બની રહી છે।
સૌથી પહેલા 10 ટેન્ક બનાવવામાં આવી હતી. આ 10 ટેન્ક બન્યા બાદ તેને તેમાંથી 3 ટેન્ક હતી તે આર્મીને મોકલવામાં આવી હતી. આર્મીને મોકલ્યા બાદ તેમાં તેનું ટેસ્ટિંગ થયું હતું. રાજસ્થાન ખાતે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ ફરી એક વખત આ તમામ ટેન્કોને સુરત મોકલવામાં આવી હતી. સુરત આવ્યા બાદ આ ટેન્કને હવે રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી થોડાક સમયમાં સુરતના હજીરા ખાતે આવશે અને ત્યારબાદ આ ટેન્ક છે તે દેશને સમર્પિત કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે 100 ટેન્ક બનવા જઈ રહી છે. કેનાઈ વજન જે ટેન્ક છે તેમાં 155 એમએમ K-52 કેલિવરની આ ગન છે. જે ગન ખૂબ એની મારક ક્ષમતા છે તે લગભગ 50-90 કિલોમીટરની તેની મારક ક્ષમતા છે. 1000 હોર્સ પાવરનું એન્જિન તેનામાં લગાવવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની વાત અહીં એ છે કે તે 15 સેકન્ડમાં 3 સેલ છોડી શકે છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે આ જે ટેન્ક છે તે કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર પ્રૂફ છે. એટલે આ પ્રકારના કોઈપણ જો હુમલા થતા હોય તો આ ટેન્કને સીધી કોઈ અસર થતી નથી. એટલે દેશ માટે, સેના માટે સૌથી ગૌરવની વાત છે. આ જે ટેન્ક છે તે આર્મીને આપવામાં આવશે. જે આર્મ ફોર્સ છે તેને આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે. આર્મ ફોર્સિસ આનો ઉપયોગ કરશે. બોફોર્સ, આપ જાણે છે કે બોફોર્સનો ખૂબ મહત્વનો ઉપયોગ કારગિલ યુદ્ધમાં થયો હતો. તેને લઈને ખૂબ વિવાદ પણ હતા, પરંતુ કારગિલ યુદ્ધમાં ખૂબ જ સક્ષમ સાબિત થઈ હતી બોફોર્સ. તો તેની સરખામણીમાં K-9 વજર ટેન્કની જો વાત કરવામાં આવે તો ઓટોમેટિક ગન છે. તેને હટાવવા માટે, તેની મૂવમેન્ટ કરવા માટે આ માણસોની જરૂર નથી પડતી. તે ઓટોમેટિકલી એક જ વ્યક્તિ આખી જે ટેન્ક છે તેની મૂવમેન્ટ કરી શકે છે. એટલે દેશ માટે, આર્મી માટે ખૂબ ગૌરવની વાત છે. અને આજે પ્રધાનમંત્રી જ્યારે આ જે કોમ્પ્લેક્સ છે, જે આર્મ ફેક્ટરી છે, જે ખાનગી ક્ષેત્રની સૌથી પહેલી ફેક્ટરી છે, તેનું લોકાર્પણ કરવાના છે, આ ટેન્ક દેશને અર્પણ કરવાના, ત્યારે દેશ માટે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સેના માટે જે જરૂરિયાત છે તે પૂર્ણ થવા જઈ રહી હોય તેવું કહી શકાય છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, Zee 24 કલાક, સુરત. તો સુરતથી આ જ વજ્ર ટેન્ક પાસેથી તેજસ મોદી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસ, જે રીતે આ ટેન્ક વિશે આપે માહિતી આપી, આ ટેન્ક ખૂબ જ સક્ષમ છે સેનાના બળમાં વધારો કરવા માટે, અને આ સાથે પ્રધાનમંત્રી આવી પહોંચશે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે, સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા, તમામ માહિતી આપશો. સુરક્ષાની તમામ જે તૈયારી રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. SPGનું કવર પ્રધાનમંત્રી ધરાવતા હોવાના કારણે જે વ્યવસ્થા છે તે કડક રાખવામાં આવી છે. LNTના કેમ્પસમાં જે પંડાળ બનાવ્યો તેમાં હું અત્યારે હાજર છું. જો કહો વિદેશી પણ મહેમાનો આવ્યા છે, ખાસ કરીને કોરિયા સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાનુભાવો અહીં પહોંચ્યા છે. થોડાક સમયમાં પ્રધાનમંત્રી અમદાવાદથી સુરત આવશે. હજીરા ખાતે જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ પહોંચવાના છે, અને ત્યાં આગળ પહોંચ્યા બાદ જે ટેન્ક છે તેનું ઇનોગ્રેશન કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો આ ટેન્ક એટલા માટે મહત્વનું છે કારણ કે દેશમાં નિર્મિત છે. જે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ હતો સરકારનો, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, અને આ તેને ધ્યાનમાં રાખીને આ જે ઇનોગ્રેશન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. થોડાક સમયમાં આપણે એ દ્રશ્યો પણ બતાવીશ જે આખી જે ટેન્ક બની હતી, કયા પ્રકારની તેની મજબૂતાઈ છે, કઈ રીતે તે કામ કરશે તેના દ્રશ્યો પણ આપણે થોડાક સમયમાં બતાવીશ. સ્ક્રીન ઉપર આ દ્રશ્યો સ્પષ્ટપણે બતાવવામાં આવશે, અને ત્યારબાદ આજે થોડાક સમયમાં પ્રધાનમંત્રી જ્યારે અહીં આવશે ત્યારે પ્રધાનમંત્રીના હસ્તે આ આખી જે ટેન્ક છે તેનું ઉનાકર્ષણ કરવામાં આવશે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે LNT કંપની દ્વારા અત્યારે આ જે સીડી છે તે બતાવવામાં આવી છે. કઈ રીતે આખું ફંક્શન કામ કરે છે, K-9 ટેન્કનું તેની મારક ક્ષમતા કેટલી છે, કયા પ્રકારે તે કામ કરે છે, આ તમામ વસ્તુઓ અહીં ડિસ્પ્લે પણ કરવામાં આવી રહી છે. 1000 હોર્સ પાવરનું તેનું જે મશીન છે, જે મશીન કામ કરી રહ્યું છે, તે મશીનની વિશેષતા પણ એ છે કે જે આ જે ગન છે તે ઓટોમેટિક ગન છે. જે બોફોર્સ ગન હતી તે મેન હતી, એટલે માણસે તેને હટાવવી પડતી હતી. તેની જે પણ મૂવમેન્ટ છે તે મેન્યુઅલી હતી, પરંતુ K-9 વજ્ર ટેન્કની ખાસિયત એ છે કે તે ઓટોમેટિક છે. એટલે તે ગનને હટાવવા માટે, ચલાવવા માટે વધારે પડતા લોકોની જરૂર નથી. સૌથી બીજી મહત્વની વાત અહીં એ પણ છે કે આ જે ગન છે તેમાં ન્યુક્લિયર હોય અથવા તો કોઈ કેમિકલ અટેક હોય આ તમામને તે સહન કરી શકે છે. તેને સીધું કોઈ નુકસાન થતું નથી. એટલે
એક કહી શકાય છે કે દેશ માટે સુરત માટે આ ગૌરવની વાત છે કે આ જે ટેન્ક છે તે સુરતમાં બની છે અને સુરતમાં આ જે ટેન્ક છે આ ટેન્કનો ઉપયોગ આર્મી કરશે, આર્મી આ જે ટેન્ક છે તે ટેન્કને ઉપયોગ કરશે અને આ ઉપયોગ એટલા માટે પણ આર્મી માટે પણ એટલા માટે મહત્વની છે કે જે પ્રકારે આર્મીની વારંવાર અત્યારે જરૂર પડી રહી છે હથિયારોની જે ખોટ છે તે પૂરવા માટે આજે આખી જે કવાયત છે તે કરવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આ ટેન્ક બની રહી છે અને સૌથી મહત્વની વાત અહીં એ પણ છે કે ખાનગી ક્ષેત્રની આ પહેલી કંપની છે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરી રહ્યા છે. હાલમાં બીજા કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યા છે, પરંતુ જે એલએનટી સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો K9 વજ્ર ટેન્કનો, તેનું જે ખાનગી ક્ષેત્રનું જે કોમ્પ્લેક્સ છે આ પહેલું છે જેનું પ્રધાનમંત્રી થોડાક સમય બાદ ઉદ્ઘાટન કરવાના છે અને જે K9 ટેન્ક છે તે આર્મીને સમર્પિત કરવાના છે. તેજસ આભાર સમગ્ર માહિતી માટે. તો K9 વજ્ર ટેન્ક સેનાને સમર્પિત કરશે આજે પ્રધાનમંત્રી. તેનો આ સમગ્ર કાર્યક્રમ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને આ તરફથી પ્રધાનમંત્રી પણ રવાના થઈ ચૂક્યા છે હેલિકોપ્ટર મારફતે.